નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ખેરાલુના રામ ભક્તોનો એકાત્મ ભાવ. શ્રી રામે શિવાજી સાથે સબરીના બોર ચાખ્યા. જી હા દર્શક મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજની 391મી જયંતિની સંધ્યાએ ખેરાલુના ચબુતરાવાસમાં રહીશોએ રામધૂનના નિત્ય કાર્યક્રમમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ, ભગવાન શ્રી હનુમાન અને શ્રી શિવાજી મહારાજની સાથે સબરી માતાની વેશભૂષા પ્રસ્તુત કરી શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને ઉજાગર કરી હતી. સનાતન હિન્દુ ધર્મના રક્ષક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ધર્મની રક્ષા માટે શસ્ત્ર ઉપાડ્યા હતા. એવી જ રીતે કળિયુગમાં રાજા છત્રપતિ શિવાજી મહારાજે પણ હિન્દુ ધર્મની રક્ષા કાજે તલવાર ઉપાડી હતી. ત્યારે આજના આ કાર્યક્રમમાં ચબુતરાવાસના બાળકોએ પ્રભુ શ્રી રામ લક્ષ્મણની વેશભૂષા કરી છત્રપતિ શિવાજી મહારાજની સાથે સબરીના બોર ચાખી એકાત્મ ભાવ પ્રસ્તુત કર્યો હતો અને શ્રી રામ તથા શિવાજીને એક સાથે પ્રસ્તુત કરી મર્યાદાની સાથે શસ્ત્રને આગળ રાખી ધર્મની રક્ષા કરવાનો સંદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે ગત 15મી જાન્યુઆરીથી પ્રારંભ થયેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન દરમિયાન દરરોજ ચબુતરાવાસની જેમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોના શેરી મહોલ્લામાં ભાવિકજનો શ્રી રામ ધૂનની સાથે ભજન કરી ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે. ખેરાળુ શહેરના ખોખરવાડા વિસ્તારમાં માળીવાસમાં રહેતા મુકેશભાઈ લીંબાચિયાનો પ્રજ્ઞાચક્ષુ પુત્ર દિશાંત પણ અભિયાન ચાલુ થયું ત્યારથી તેના મહોલ્લામાં નિયમિત તબલાના તાલ સાથે હૃદયસ્પર્શી રામધૂન અને ભજનો કરી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાન પૂરું થાય ત્યાં સુધી સતત શ્રી રામના ભજન કરવાનો સંકલ્પ કર્યો છે. અહીંના આ કાર્યક્રમની જેમ તે અત્યાર સુધીમાં શહેરના 5 જેટલા જાહેર સ્થળો પર શ્રી રામના ભજન ગાઈ ચૂક્યો છે. મહોલ્લાની માતા બહેનો સાથે દીકરીઓ પણ તેની સાથે રામધૂનમાં જોડાઈ હતી. જ્યારે ભજન કીર્તન બાદ ચબુતરાવાસના રહીશોએ પ્રભુ શ્રી રામની પ્રતિમા પૂજા સાથે મહા આરતી કરી જય જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. ગામે ગામ અને નાના મોટા શહેરોમાં પ્રભુ શ્રી રામના જયકારા થઈ રહ્યા છે ત્યારે બધું જોતા લાગી રહ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં રામ રાજ્યની સપના થશે એમાં કોઈ નવાઈ નથી. જય શ્રી રામ. જીતેન્દ્ર ફંડ્યા, કેરાલુ.